રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકોરજી, જય જલારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપુલી, મોજમાં જ રહેવાનું. અમે મોજમાં જ હતા એટલે જો 9 વાગ્યા સુધી આજે ઉતાર્યા, નકર 9 સુધી વાગે નહીં તો કઈ નહીં. એમાં જોતું એવું કે ગઈકાલ રાતે આપણે છે ને કેસેટ ચડાવી હતી. કેસેટ શું કેવાય? મેરેજ ની. હા, મેરેજ ની જ હતી ને? આપણા આપણા જ મેરેજ ની હતી. હે? ગામના મેરેજ ની હતી એમ? ઓ ના, એટલે મેં તું કદાચ આપણા મેરેજ ની હોય તો તું રોતી હોય, એટલે રોતી જ તી. હા સર. અને કેસેટ નો અમુક ભાગ છે ને અમે આ વિડીયોમાં જ એટલે શો કરીશું તમને. આગળ આગળ જેમ વિડીયો જોતા જશો ને એમ એમ કે હું ત્યારે કેવો લાગતો હતો ને. આ પ્રજ્ઞાળી નહી, સોરી હો, પ્રજ્ઞાળી નો કેવાય, વાલી છે બોલાઈ ગયું. પ્રજ્ઞા કેવી લાગતી હતી? અને સૌથી કરુણમાં કરુણ પાઠ દીકરીની વિદાય, એ તો ખાસ જોવા જેવો. જો તમે વાત પૂછો માં એમાં તો અહીંયા અમારે હાલતી હતી વિદાય તેવી, મને રોવાનું હાલતું તો અહીંયા આ જગ્યાએ. કા બાકી તો હવે ચલો, આજનું હું આપણું કઈ થોડું ઘણું જ્ઞાન છે એ પાછું હું તમારી લોકો સાથે શેર કરી દઉં છું. આજે એક સાથે એક બોનસ માં આપી દઈશ. એવા લોકોનો ભરોસો ક્યારેય ન કરવો કે જેમનું મન મેલું હોય, પણ એવા લોકોનો ભરોસો ચોક્કસ કરજો કે જેમના કપડા મેલા હોય, જેને સમજાય ને એના વંદન છે દિલથી. હું કેવું? એકદમ સાચું, સાચું કીધું ને મેં. 100% શ્યોર. કપડા મેલા દેખાશે, મન મેલું દેખાશે નહીં. મોઢેથી મીઠડા અને કેવું નથી કેતા, એને છેટા રાખજે. સાતે ભાવના સગાને છેટા રાખજે સાંભળે, તો એમના જેવું કઈક છે. કઈ વાંધો નહીં, ચલો હવે થોડીક વાર પછી હું પાછું મારું બીજું જ્ઞાન તમારા લોકો સાથે શેર કરીશ. હવે હું છે ને પેલા નાહી ધોઈને ફ્રેશ થઈને જઈ હું છું, એટલે પેલા ભગવાનજીને મનાવી લઈએ આજે મોડા મોડા, કારણ કે ભગવાનજી એ તો આપણી હારવાર ઉતારીએ છે, નહીં તો ભગવાનજીને હવારમાં વહેલા ઉઠાડવા પડે. મનાવી લીધા છે? ઓકે, તો કોઈ વાંધો નથી. અને બાકી બપોરની રસોઈમાં હું છે, હાલો 9:30 જેવું થઈ ગયું. 9:30 નાસ્તો થાય છે આપણે? નહીં, પેલા ચા નાસ્તાનો કરો, બસ બપોરની રસોઈ નું. બપોરની રસોઈ માં આવશે. આજ નો પ્રશ્ન પૂછી જ નાખું? હા, તો પૂછી જ નહીં, કદાચ વારો નહીં આવે કે માહી બેન આગળથી આન્સર લખું. ના, ક્વેશ્ચન લખું. માહી આગળથી લેવું છે? કેમ કરવું એમ? તો માહી આગળથી લેવો, રહેવાનું ને, આજ રવિવાર છે. દેખાય છે? જો અહીંયા આ આવી છે ને, એટલે અમારે અહીંયા થપ્પન થપ્પન લાગતા જાય. પાછું સારું થયું છે, અને એમાં ઘરની મોટર લઈ લીધી, એટલે હવે તો હાવ બગડા સટી બોલાય છે. જલસા જ કરવાના છે. ખાઓ પીઓ, ખાધું પીધું ગામના ખંભે. હા, એ તો ગામના ખંભે જ હોય ને. તો પછી આપણા ખંભે છે નહીં, તો ખાઓ પીઓ ને મારો બકલિયો. આવી જાવ ગરમા ગરમ નાસ્તો કરવા. કેમ? ચા, રોટલી, પાપડ, માખણ. માખણ, સ્પેશિયલી માખણ. અત્યારે ઓલરેડી વાગી ગયા છે 11, ને આપણે 10 વાગ્યાના ટાઈમે નાસ્તો કર્યો છે, એટલે હવે ચા પાણીની તો આશા હવે જોઈએ છીએ. કારણ કે અહીંયા હવે અમારા હજી ઉઠીને ઊભી થઈ તા પાછી હોઈ ગયા. ઓય ઊભી થા, 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો, આપણે સુકાઈ ગયો. જમાઈ રાજા રામ મિલા, લે હું જમાઈ રાજા રામ મિલા. મિથિલા કા કણ કણ ખિલા, જમાઈ રાજા રામ મિલા. ઓકે, તું આ લોકોની ભજનની ફરમાઈશ પૂરી કરે છે એવું? લા લા, ગા ગા ગા, લે. મને ક્યાં ભજન આવડે? હજી ભજન ગાયા જેવડી મારી ઉંમર નથી. ભલે ને, એમાં કે ઉંમર ને ભજન ને કઈ લાગે ઓળગે નહીં જો એ, પણ હજી મારો એટલો બધો રાગ આલે નહીં. આપણે કઈ પ્રેક્ટિસ કરીએ થોડોક ટાઈમ પછી ગાયવી, અટાણે તો ખાલી એમને માલે. એકડો આવડ્યો નહીં, બગડો આવડ્યો નહીં, તગડા ના ઠેકાણા નહીં, જમાઈ તારા અણવર ના, જમાઈ ના ઠેકાણા નહીં, ધવલ ના ઠેકાણા નહીં. એમ તગડો આવડ્યો નહીં, એમ એકડો ના આવડ્યો, બગડો ના આવડ્યો, તગડો આવડ્યો નહીં, ધવલ ઠેકાણા નહીં. એમ જોઈ લે આ ભાઈ અમારે હે ને. એ ભાઈ શાંતિ નહી હો, પૂરા શાંતિ લે. જો જો જોઈ 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 લે, ખાઈ પીન હુવા નુઝ કામ કરે, ચા પાણી પી લીધે ને પાછી ભૂઈ ગઈ. આ કુકર માં મૂકું છે હું, એ જોજે હો, ઉભરાય નહીં બધું. દાળ મૂકીશ અને ભાત પલાય. મને લાગે આ વિડીયો આઈ નહીં, સોફામાં સોફામાં પૂરો થાય. સોફા ને રેડી ને જ મુક્તિ. એવું છે, બીજું કઈ નથી, પણ મોડા બેઠા વંદે દિવસે અમુક ને આળસ ચડે. એ કરતા વહેલા ઉઠી ગયા હવાર માં. તો મેં તને હવાર માં ઉઠાવે શું કીધું તું?
આના જોઈ લાય હવા ગીત નો ચસકો એવો લાગ્યો હોય ને કે વાત જવા ગયો તમે કરતી કરતી ગીત ગાય છે. આજે દાળ ભાત ચણા નું શાક ને રોટલી ભાઈ ભાઈ જોરદાર જમાવટ વાહ ભૂરી વાહ. બટેટાનું શાક એક્સ્ટ્રામાં છે એટલે તું એક મારા હું કેવું આ બધાની સામે તારા એક ટકા નું કહ્યું કેમ એટલીસ નહીં ખાવ તમને ચણા નું ભાવે છે એટલે મેં બટેકા નું ખાવ કે ન ખાવ એ વીમા વાળું હોય એવું. યસ આ તો સારું રહ્યો બીજો હું કરો કંકુ ના ને વગાડો ડાય વાલી નકરું દાળ ભાત જ ખાવાનું છે બાકી મિક્સ સલાડ ચણા નું શાક ફેમસ અહીંયા છે પાપડ આ છે ગરમા ગરમ રોટલી ને દાળ શું કેવું દાળ ભાત બટેકાનું શાક ચણા શાક રોટલી 32 વાત ના ભોજન છે આવી જાવ બપોરા પાણી કરવા માટે. હવાજાર વહીગા છે ને જસ્ટ આપણે બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ પાછા ફરીથી અને સવારની વાત હતી એક ક્વેશ્ચન તમને લોકોને પૂછવાનો છે અને એક બીજી મારે જ્ઞાનની વાત વધારાની કરવાની છે તો અત્યારે તો પેલા ચા પાણી પી લઈ અને પછી થોડોક મૂડ આવી જાય પછી વાતો ચિત્તો કરીએ કેમ બરોબર ને. એકદમ બરાબર જ્ઞાનની વાત બહુ મસ્ત મજાની છે સાંભળવા જેવી છે અને સમજવા જેવી છે પણ તારો ક્વેશ્ચન શું છે પણ બિલાડી ની જીભ બે પણ સાપણી નહી પાંચ પતિ વાળી પણ પાંચાળી નહી અને જે જાણે છે પંડિત છે. ભાઈ ભાઈ આ તો બહુ અઘરું આવી ગયું કઈ વાંધો નહીં અઘરું ગમે એટલું તમને લોકો પૂછે તો તમને લોકો તો ગમે ત્યાંથી આન્સર લઈ આવો છો તો ચલો ફટાફટ જે લોકોને આવડતું હોય એ લોકો નીચે કમેન્ટ બોક્સમાં ફટાફટ આન્સર આપવા માંડો. જોઈએ છે કે પેલા 10 નામ એ કોણ છે લકી કારણ કે આટલા દિવસથી આપણે ક્વેશ્ચન આન્સર કરીએ છીએ તો એમાંથી 3-4 નામ તો કોમન હોય છે જે લોકોનું નામ દરરોજ ને માટે આપણા બ્લોગમાં હોય હોય ને હોય તો ચલો આજે એ લોકોને તમારે ટેક ઓવર કરવાનો સમય છે તમે ફટાફટથી જવાબ આપી દો. લક્ષ્મણજી વાળો આન્સર છે સાચો છે અને લગભગ બધાનો આન્સર એ જ છે કે લક્ષ્મણજી વનમાં જતા હતા ત્યારે ઉર્મિલાજી એ કીધું હતું કે હું 14 વર્ષ સુધી શું કરીશ એમ તો લક્ષ્મણજી એના 14 વર્ષની પોતાની જે ઊંઘ હતી એ ઉર્મિલાજીને આપી દીધી હતી એટલે ઉર્મિલાજી 14 વર્ષ સુધી સુતા રહ્યા એવી રીતનું છે. પણ કોઈએ એવું કીધું છે કે 14 વર્ષ ઉર્મિલા પણ નહોતા સુતા અને લક્ષ્મણજી પણ નહોતા સુતા તો આ એમ કેને કે અલગ અલગ લોકવાયકા હોય એના જેવું થઈ ગયું તાજ કોમેન્ટમાં એવી રીતના જવાબ છે પણ એનો જવાબ લક્ષ્મણજી આવે છે અને સાચો છે પણ એ હમણાં લિસ્ટ અમે થોડીક વાર પછી તમારી સમક્ષ લઈ આવશું. રામદેવગીર મહારાજ નું સામૈયું ગયું છે અત્યારે તો આજે નક્કી આજુબાજુના વિસ્તારમાં ક્યાંક સાંજે રામા મંડળ રમાવાનું છે એ તો વાત ફાઇનલ જ છે ને. અહીંયા અમારે હવે નાસ્તાના બોક્સ ખુલી ગયા છે પણ એ ચટણી નો ખાતી હો રસિકભાઈ ની નહીં
એમાં નકરા ઓલા આવે લીંબુ ના ફૂલ. મારે કે ને બોકડા ભરીને ખાવા. પગ દુખશે પાછા. મને થાય મને પગ દુખે, તમને દુખે એટલે મને દુખે. એટલે જુન મેં આ બધી અહીંયા જો આ રોટી નથી બધી. એટલી ખાવ એટલી વેફર ચટણી હોય પછી એમાં વેફર મૂકવાની અને પછી સેન્ડવિચ કરે. પછી આમ સેન્ડવિચ કરે અને પછી ખાય. એવી રીતના બુકડા ને બુકડા જોજો. અત્યારે આટલી ચટણી છે, હું તમને હવે ખાઈ લઈશ ને પછી બતાવીશ કે કેટલી વધે છે. બે મહિના ખાવ તો એનો ખૂટે તો રેવા દે. હાઉ માલ એનો નીકળે કે મને દેખી છે. અત્યારે 5 નહીં પણ સોરી 6 જેવો ને હવે બસ ખાવા પીવામાં હું કરું ને એનું કઈ પૂછતું નથી. તમે મને હે ને કંઈક કમેન્ટ કરીને સારી સારી વસ્તુનું કંઈક આઈડિયા આપો રેસીપીના તો હું આમની પાસે ફરમાઈશ કરું. જો એ બની જાય તો બીજા દિવસે મારે ઓફિસ રાજુભાઈ ને પણ ખાવા મળી જાય. બરોબર ને? એકદમ બરોબર. મને ઈચ્છા થાય તો જ બસ બાકી બનશે કે નહીં જોયું ને. હેમળું રાજુભાઈ તમે કહેતા હોય મેડમ બહુ સારા, મેડમ બહુ સારા. જુઓ સાંભળ્યું છે રાજુભાઈ ને ખબર છે હું કામ નહીં બને ખોટી લપક લપક નહીં. બીજું કઈ નઈ આપડે જેના માટે અત્યારે ચાલુ કર્યું છે તો કયો કોમેન્ટ ના આન્સર. ફર્સ્ટ 10 વિનર કે જેમણે ફટાફટ આન્સર આપી દીધા હતા કેમ. તો સૌથી પહેલું નામ છે, પ્રશ્ન પહેલા પૂછવાનો છે. હા પ્રશ્ન તો શું હતું? શું હતું કે રામાયણ નું એવું કયું પાત્ર છે જે 14 વર્ષ સુધી સૂતું નહોતું કે ઊંઘ નહોતી કરી એ? તો એમનો જવાબ હતો લક્ષ્મણજી. અને સાચો આન્સર લગભગ બધાનો સાચો છે. આજની જેટલી બી કોમેન્ટ છે ને એ લગભગ બધાની સાચી છે, કોઈની ખોટી નથી. પણ આપણે તો શરત એ છે કે પહેલા 10 નામ આપવાના છે. હવે 10 નામમાં સૌથી પહેલા છે ભરતભાઈ જોશી, બીજા નંબરે છે શુંડાવદ્રા વનિતાબેન, ત્રીજા નંબરે છે આરતીબેન દોંગા, ચોથા નંબરે છે શીતલબેન પટોડિયા, મે બી વડલ હોવું જોઈએ, અને પાંચમા નંબરે છે અંકિતાબેન સોરઠિયા, પછી છઠ્ઠા નંબરે છે ભૂપતભાઈ બારડ બોરડ, અને સાતમા નંબરે છે જોશનાબેન પટેલ, આઠમા નંબરે છે પ્રવીણાબેન વડોદરા, અને નવમા નંબરે છે ધર્મી, અને દસમા નંબરે છે એમ કે માંગુકિયા. તો આ 10 લોકો હતા કે જેમણે આન્સર આપ્યો હતો. સાચો આન્સર તો બધાએ આપ્યો હતો પણ પહેલાં આપી દીધો હતો, પણ ઘણાએ સ્કીપ કરી કરીને પણ આપ્યો છે. તો મહેરબાની કરીને સ્કીપ કરી કરીને તમે ન જોવો, થોડીક વાર લાગશે પણ આન્સર આવશે ત્યારે જ આપો તો થોડુંક વધારે સારું. કેમ કે કાલના આજનો વિડીયો જે આ શૂટ થાય છે ને એ વિડીયોમાં હું નોટિસ કરીશ કે મેં આટલી મિનિટે પ્રશ્ન આવે છે ને તમારો આન્સર કેટલી મિનિટે તમે આપો છો. વિડીયો અપલોડ થયા પછી, પબ્લિક થયા પછી કેટલી મિનિટે તમારો આન્સર આવી જશે એ વસ્તુ હું આજે નોટિસ કરીશ. ને બીજી વાત, હું હવારમાં તમારા લોકો સાથે કહું છું કે હું એક બીજી જ્ઞાનની વાત કરી જ્ઞાનની વાત કરીશ તો હવે ચલો એ ટાઈમ આવી ગયો છે. તો જિંદગીમાં છે ને બે લોકો ઉપર ક્યારેય ભરોસો ના કરવો જોઈએ. બે પ્રકારના લોકો ઉપર, કે જે બહુ બિઝી રહેતા હોય એ લોકો, અને બીજા છે જે બહુ ઘમંડી હોય એ લોકો ઉપર. કારણ કે બીજી લોકો છે ને જ્યારે એમની પાસે ટાઈમ હશે ને ત્યારે તમારી સાથે વાત કરશે, અને ઘમંડી લોકોને જ્યારે તમારી સાથે એમનો મતલબ હશે ને ત્યારે એ લોકો તમારી સાથે વાત કરશે, સિવાય એ તમારી સાથે બોલશે પણ નહીં. સાચી વાત ને? એકદમ સાચી વાત. અને બીજી ઉપરથી એક વાત યાદ આવી કે જીવનમાં બીજી ના રહેવું જોઈએ લાઈફમાં કે જિંદગીમાં, પણ બી ઈઝી કરીને જીવવું જોઈએ. થેન્ક યુ. નવું જાણવા મળ્યું મને તારી પાસેથી. ક્યાંથી ગોતી આવી છે બધું? પણ હવે ધીમે ધીમે ભંડાર ખોલીએ એવું લાગે છે. તો ઝડપથી રિકેપમાં મેડમજી શું બનાવવાનું છે? શું બટાકા પૌવા? તો એનો એક રિકેપ. આપણે સરકડીએ બનાવ્યા એવા ભાઈ ભાઈ જમાવટ આવી જવાના છે. કોઈ ને આવી રીતના ટ્રાય ન કર્યું એક વાર ટ્રાય કરજો. આલુ છે એવું ને ફરાળી ચેવડો અને ચવાણું આટલી વસ્તુ તમે એમાં એડ કરજો એટલે જો તમને એનો સ્વાદ ઓર લાગશે, ટેસ્ટ જ કઈક અલગ આવશે. કેમ? એકદમ બરોબર. જોરદાર જમાવટ આવી ગઈ હતી પણ તેથી બડે મદન મોહન પ્રભુજી નો છે 56 ભોગ નો પાટોત્સવ. અત્યારે આ બધા લોકો પ્રસાદી લેવા જ જાય છે. ચારે કોર થી વાહનો વાહનો
પડે મદન મોહન પ્રભુજી ના પાટોત્સવ માં દેશ વિદેશ અને બહાર ના રાજ્યો માંથી પણ એટલું પબ્લિક આવ્યું ને. અહીંયા રોડ ઉપર જોઈએ ને તો કેટલા રાજ્યોની ગાડીઓ જોવા મળે છે, બસો ભરાઈ ભરાઈ ને આવ્યા છે માણસો. ને અહીંયા હવે અમારે થઈ ગયું છે વગાડવાની તૈયારી. આ દુખ હમણાં નાખવું છે તો ફૂંકવું છે, કઈ વાંધો નહીં. હમણાં આની અંદર વહી જાય ટામેટું ડુંગળી મરચું ને હાથળી નાખવાનું, તો વગાડ નાખવાનું કેમ. બીજી બાજુ અહીંયા ગરમા ગરમ થેપલા એટલે ઠંડુ ઠંડુ દહીં ને ઠંડી ઠંડી છાસ ની મોજ લૂંટાઈ છે. હું આને હું આમ એકદમ મસ્ત થોડી હાલત ખરાબ છે, નથી સારી એટલે આવું બધું મોટું બોટું તમને લાગતું હશે પણ શું કરું, નથી મજા આવતી.